કેમ છો બધા ગુજરાતી? આઈ હોપ તમે મોજમાં છો. અમે પણ મોજમાં છીએ. આજે હું તમને મારા બ્લોગના માધ્યમથી જણાવીશ કે આજે આપણે કોથમીર, જે દાળમાં નાખવામાં આવે છે, જે કોથમીરની આપણે ખેતી કરવાની છે. જીયા જેમાં જગ્યા વધી છે, જ્યાં તમે સાફ કરી દીધી પાવડાથી. તો તમને જોઈ લે કે પાવડો પડ્યો છે, તમે સાફ કરી દીધી છે. હવે આપણે જેમાં તમને કહું શું શું નાખવાનું છે. અને આપણે વાસું કોથમીર તો તમને બતાવી દઉં. તો તમારે ઘરમાં રાખેલા ધાણા, જે આપણે કોરા ધાણા આવે છે, જે તમારે જેટલા લેવા એટલે લઈ લેવાના. તમારે જેટલા કોથમીર જોઈતી એટલે આવી રીતે તમારે વેલણના મદદથી, તમે હું તમને દેખાડી રહ્યો છું, વેલણના મદદથી આવી રીતે તમારે કૂંદી લેવાના છે. જોઈ શકો છો. અને એક ટબ પાણી લેવાનું છે. પલાળવાના નથી, કોરા હોય તો પણ ચાલશે. પછી હું તમને જણાવી દઉં બીજું શું કરવાનું છે. પછી હું તમને વાઇન પણ દેખાડીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો, સૌથી પહેલાં તમારે આવી રીતે જમીન ગોતવાની છે. માટી ગમે તે હોય ચાલશે. આપણે આ ખાતરનો ઇસ્તેમાલ કરવાનો છે. અત્યારે નહીં, થોડા મોટા થાય ઈવડા પછી. હા, તો તમને બતાવી દીધું હતું બ્લોગના માધ્યમથી, આ દેખાડી દીધા હતા. તો તમે આ જોઈ શકો છો, આ જમીન જેને મેં થોડી ખોદી નાખી છે. હવે આમાં તો પાણી નાખવાની જરૂર નથી. જો તમે જોઈ શકો છો એકદમ લીલું છે. તો ઉપર આપણે ધાણા પભરાવી દઈશું, અને ઉપર આ જે તમને કોરી માટી દેખાઈ રહી છે તે નાખવાની છે. તો હવે હું સ્ટેન્ડને ગોઠવી દઈશ, અને તમે વિડીયોની મજા લેજો. હું જે રીતે નાખું છું તે દેજો. હું અહીંયા સ્ટેન્ડ મૂકી દઈશ અને હું દેખાડીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો હવે આપણે શરૂઆત કરીએ કોથમીર વાવવાની. હું દરરોજ તમને અપડેટ કરતો રહીશ કેટલી મોટી થઈ છે. તો સ્ટાર્ટ કરીએ. તો સ્વાગત છે, આપણે આવી ગયા છીએ. સૌથી પહેલાં આપણે આ તમે જોઈ શકો છો આ જે ધાણા છે તે નાખવાના છે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. સોરી, થોડી પ્રોબ્લેમ આવી ગઈ હતી, તે માટે થઈને મેં થોડો કેમેરો ઊંચો કર્યો તો તમને દેખાય. તો હવે આપણે ધાણા લેવાના છે, પછી એક ડબલું પાણી, પછી આ ધાણાને હાથમાં લઈ લેવાના. આવી રીતે તમે જોઈ શકો છો, તમને એટલું દૂરથી નહીં દેખાતું હોય, અવાજ આવતો હોય તો કહેજો. પછી આને આવી રીતે ભભરાવી દેવાના. હું જેમ ભભરાવી રહ્યો છું તેમ ધાણા તમારે ભભરાવી દેવાના છે. તમે જોઈ શકો છો આવી રીતે ધાણા ભભરાવી દેવાના છે. તો તમે જોઈ લેજો છે અમે કેવી રીતે નાખ્યા ધાણા. હું તમને દેખાડીશ હવે ધાણા, તો બ્લોગમાં બન્યા રહેજો, હર્ષિત પંજાબ બ્લોગ્સ. તો તમે જોઈ શકો છો આવી રીતે ધાણા તમારે નાખી દેવાના છે. કટકે કહેતો હું તમને નજીકથી દેખાડું. તો તમે જોઈ શકો છો, તમે અત્યારથી જ જોઈ લેજો વિડીયો. પછી હું તમને મોટા થશે તો તમને હું દેખાડીશ વિડીયો બનાવીને. અને આ બાજુમાં તુલસી માતા છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણે વાવવાના છે, આવી રીતે તમારે પણ વાવી દેવાના. હવે તમારે શું કરવાનું તમને જણાવી દઉં. હવે તમારે સેજ સેજ આવી જે માટી આવે છે કોરી, તમે જોઈ શકો છો, એને તમારે ઉપર આમાં ભભરાવવાની છે. બહુ નહીં ભભરાવવાની, આમ આમ તો હું ભભરાવી રહ્યો છું, તમે જોઈ લેજો બ્લોગના માધ્યમથી. ઘરે પણ તમે કરી શકો છો આ પ્રયોગ. અત્યારે સિઝન શિયાળાની છે, તે માટે આ થઈ જાય છે. અને બીજું જણાવવાનું તમારે કે તમારે ત્યાં ઠંડી કેવી પડે છે તે પણ જણાવજો. અમારે અહીંયા બહુ જ ઠંડી પડે છે. હવાનું ટેમ્પરેચર તમને જણાવી દઉં, 10 ડિગ્રી જેટલું થઈ જાય છે. તે માટે થઈ તો આપણે અત્યારે ધાણાની પ્રોસેસ કરી રહ્યા છીએ. તો આ ધાણા 2-3 દિવસમાં જેટલા ફૂટે છે તે પણ હું તમને દેખાડીશ. તો તમારે આ પ્રમાણે આમ આમ નાખી દેવાના છે. રેતી બહુ નહીં નાખવાની, કેથી કોઈ પણ બિલાડી કે નોળિયા જે તમારા આને કશું થાય નહીં, હવે કાંકરા હોય તે પણ લઈ લેવાના. તો આપણે ઝડપીથી વ્લોગ બનાવી દઈએ, કેમ કે તમને ખબર છે ને આપણે પ્રોબ્લેમ થઈ રહી છે આમાં, કે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. 4-4 મિનિટની થઈ જાય છે. હું તમને સીધો મળીશ પાણી નાખવાના ટાઈમે. બસ, તો આ પ્રમાણે આટલું જ નાખવાનું.
તમને એવું લાગે તો શેર છે નાખવાનું, નખ મારો ના આવે આવે તો આવે તો નાખી દેવાનું. તાણા તો હવે આપણે સીધા મળીએ પાણીની પ્રોસેસમાં. તો તમારું સ્વાગત છે ફરીથી, આપણે ફરીથી આવી ગયા છીએ. હવે તમારે ફક્ત એક આજના ઇસ્તમાંથી આમ આમ નાખવાનું પાણી. પાણી આવે તો નાખતું રહેવાનું. બહુ નહીં નાખવાનું, થોડુંક પાણી વધ્યું છે જેને આપણે બીલી પત્રને પાડી દઈશું. ઓમ નમઃ શિવાય. તો આઈ હોપ તમને જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે હવે આપણે બ્લોગ બનાવતા રહીશું. તો તમે જોઈ લીધી છે પ્રોસેસ પૂરી. તો આવી રીતે તમારે પણ ઘરે કોથમીર વાવી શકો છો. હવે હું તમને આજે આપણે વાવ્યું છે તો બે ત્રણ દિવસમાં ફૂટે તો તમને જરૂર દેખાડીશ. ત્યાં લગી બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આવજો.